لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل ونعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون الذي لا يدركه بعد الهمم ولا يناله غوص الفتن الذي ليس لصفته حد محدود ولا نعت موجود ولا أجل ممدود ولا وقت معدود فطر الخلائق بقدرته ونشر الرياح برحمته ووتد بالصخور ميدان أرضه جلت وعظمت الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وشفيع المذنبين ورحمة للعالمين وخاتم النبيين مولانا مولاي الثقلين جد الحسن والحسين أبي القاسم محمد. وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم أجمعين إلى قيام يوم الدين. أما بعد، فقد قال الإمام الباقر عليه الصلاة والسلام في زيارة العاشوراء: أن يجعلني معكم في الدنيا والآخرة. صلوات محمد وعلى آله. أعزائي محترم، زیارت عاشورانا انہنا ایوا ٹکڑا اوپر مسلسل اپنی گفتگو چالی رہی چھے انہ در ایک مومن نی تمنا چھے کہ اپنے امامنا ساتھے رہیے دنیا نا اندر پن امامنا ساتھی انہ آخرت ما پن ساتھی بنی نی رہیے اٹلا ماتے در ایک મોમીની તમન્ના પણ છે કે આપણે ઝારતમાં જઈએ, અરબઈનમાં જઈએ, બીજી ઝારતમાં જઈએ. શા માટે? કે આપણે ઇમામ અલી સલામની ઝારત કરી શકીએ. અને મોમીની આ તમન્ના હોવી જ જોઈએ. દુનિયામાં ગમે તે ખૂણામાં હોય, ભલે ઝાહેરન પોતે ઇમામ સુધી ન પહોંચી શકતો હોય, મતલબ કરબલા ન પહોંચી શકતો હોય, પણ દિલના અંદર તમન્ના તો હોવી જ જોઈએ કે મને કરબલા જાવું છે. કેમ કે અલ્લાહ સુબહાન તાલા એવો મોટો મહેરબાન છે કે અગર ઇન્સાન નિયત કરે છે તો એ નિયતનો પણ અજરો સવાબ અતા ફરમાવે છે. તો આપણે ગુફ્તગુ કે ઇમામના સાથી કોણ બની શકે, સાચા સાથી બનવા માટે શું કરવું જોઈએ, અલગ અલગ વસ્તુ આપણે ખિદમતમાં પેશ કરી, જેમાં મોહબ્બત અહેલે બૈત અને એના સાથે સાથે આપણે બયાન કર્યું હતું કે ઇન્સાનને નેકીના તરફ જલ્દી કરવા વાળો હોવો જોઈએ. આ મોહબ્બત અહેલે બૈત એ છે કે જે ઇન્સાનને અહેલે બૈત સાથે મુલાહક કરે છે, જોઈન્ટ કરે છે. અને ખુદ જ્યારે આપણા મૌલા ઇમામ હુસૈન અલૈહી સલાતુ વસલામ જ્યારે પત્ર લખે છે, ઇમામ અલી સલામ જ્યારે મદીનાથી નીકળ્યા, મદીનાથી કુફા અને કુફાથી કરબલા,
ત્યાર એ દરમિયાન ઇમામ અલી સલામે ઘણાય પત્ર લખેલા છે, ઘણાય ઇમામ અલી સલામ પોતે નાની એવી તકરીર કરેલી છે, ઇમામ અલી સલામ ઘણાને નાની એવી નસીહત કરેલી છે. આ બધી વસ્તુ તારીખના અંદર મોજૂદ છે કે ઇમામ અલી સલામ જે પત્ર લખેલા છે, કઈ જગ્યા પર કયો પત્ર, કઈ જગ્યા પર શું બયાન કર્યું, કઈ જગ્યા પર કયો ખુતબો આપ્યો. એઝાન મોહતરમ ઇન્શાલ્લાહ તારીખમાં જોજો તો તમને ખબર પડશે, જેથી કરીને કે આ વસ્તુ ઇમામ અલી સલામ આ છેલ્લા વખતે શું બયાન કરી રહ્યા છે. રિવાયતમાં મળે છે કે ઇમામ અલી સલામ છ મોહરમના એક પત્ર લખે છે. કોને પત્ર લખે છે? બની હાશિમને. એટલે ઇમામને યકીન છે કે 10 મોહરમ પછી હું આ દુનિયાના અંદર ઝાહિરન નહીં હો. તે છતાં ઇમામ અલી સલામ ક્યાં કરબલા અને ક્યાં મદીના પત્ર લખે છે મદીના વાસીઓના અંદર કે જે બની હાશિમ છે એમને. અને પત્રમાં શું લખે છે એના અંદર ઇમામ અલી સલામ બયાન ફરમાવે છે. વધારે નથી લખતા, લાંબો લાંબો કઈ પત્ર નથી, બસ બે જુમલા. ઇન્સાનની કામયાબી કેમાં છે? ઇમામ બયાન ફરમાવે છે કે જે કોઈ મારા સાથે મુલહક થઈ ગયું, અમારા સાથે જોઈન થઈ ગયું, જે અમારો સાથી બની ગયો એ કામયાબ છે, અને જે અમારો સાથી ન બન્યો તે નાકામ છે. આ અહેલે બૈત અથારલેમુસલામ સાથે જોડવું, ફક્ત જોડાણા નથી આપણે, બલકે આપણે આ કામયાબીનું એક સર્ટિફિકેટ છે કે જે આપણા ઇમામે અતા ફરમાવેલું છે. તો અલ્હમ્દુલિલ્લાહ આ ઇમામના સાથી ઉપર આપણે ગુફ્તગુ ચાલી રહી છે. સાચા સાથી કેવી રીતે બનાવાય? આમ તો ઘણા બધા તારીખના અંદર આપણે એક એક વાક્ય તમારી ખિદમત પેશ કર્યા સાચા સાથી બનવા માટે. આજે આપણી ખિદમતના અંદર એક ત્રીજી વસ્તુ પેશ કરું છું, જે અસહાબે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના અંદર એ વસ્તુ હતી, પરંતુ જે મુખાલિફ હતા, જે ઇમામ બોલાવ્યા ના આવ્યા, જે ઇમામને છોડીને ચાલ્યા ગયા, એ લોકોના અંદર આ વસ્તુ નથી. એ કઈ વસ્તુ છે? એ છે બુલંદ હિંમતી. હિંમત હોવી જોઈએ ઇમામ અલી સલામનો સાથી બનવા માટે. ઇઝાને મોહતરમ આ તારીખના અંદર અમુક લોકો હિંમતવાન હોય છે. જવાનને કહીએ, અરે મારાથી મોટો કોણ હિંમતવાન છે? અગર કોઈ બુઝુર્ગ, અરે મને જેના સામે જે બોલવું એ બોલી શકું. અગર પૈસા વાળો છે, કહે કે અરે આ માણસ શું છે, આને જે કહું એવું કરી શકું. ઐઝાને મોહતરમ હિંમત બે પ્રકારની છે. એક હિંમત એ છે કે જે અહેલે બૈત અથારલેમુસલામના રસ્તા ઉપર એ હિંમતને વાપરવામાં આવે, અને એક હિંમત એ છે કે જે ઇન્સાન પોતાની ખ્વાહિશાતના પ્રમાણે વાપરવામાં આવે. તારીખના અંદર તમને નમૂના પેશ કરું છું જેથી ખબર પડી જાય. જોઈએ આ ઉમર સાદ મલૂન આ હતો કોણ. આપણે જાણીએ છીએ કે કરબલાના અંદર પોતે સરદાર યઝીદના લશ્કરનો, ઇબ્ને ઝિયાદના લશ્કરનો સરદાર હતો. પરંતુ આ ઉમર ઇબ્ને સાદ મલઊન પણ જ્યારે કુફા વાળા પત્ર લખી રહ્યા હતા, તો આ મલઊન પોતે પણ પત્ર લખ્યો હતો, મૌલા આવી જાઓ, મૌલા આવી જાઓ. પત્ર લખવા વાળો પોતે પણ હતો, પરંતુ સૌથી પહેલા કરબલાના અંદર જ્યારે પહોંચે, 4000 માણસનું લશ્કર લઈને ઇમામે હુસૈન અલૈહિસ્સલામને શહીદ કરવા માટે પહોંચી જાય છે. વિચાર આવે આપણને, થોડાક દિવસો પહેલા પત્ર લખ્યો અને પછી એમના વિરુદ્ધના અંદર જ. આ છે શું? ઇમામ અલૈહિસ્સલામ આ ઉમરે સાદે મલઉન સાથે બે વખત મુલાકાત કરી છે, રૂબરૂ મુલાકાત બે વખત તારીખના અંદર છે. એક વખત જ્યારે મુલાકાત માટે ઇમામ અલી સલામ ગયા, તો સાથે મૌલા ઇમામે હુસૈન છે, આકાબુલ ફઝલ અબ્બાસ છે, અને સાથે મૌલા જનાબે અલી અકબર છે. આ ત્રણ સાથે, અને સામે જે દુશ્મન ઉમરે સાદના સાથે, એનો દીકરો હફ્સ છે અને એનો ગુલામ છે. ઇમામ અલી સલામ એને કહે છે, યા ઉમર ઇત્તકિલ્લા, અલ્લાહનો ખોફ ખા, શા માટે મારા ખૂનથી તું રંગીન થવા ચાહે છે? તારા હાથને મારા ખૂનથી શા માટે તું રંગીન કરી રહ્યો છે? અઝર મોહતરમ, એટલે કે ઇમામ અલી સલામ આના સિવાય કેટલીય વખત જ્યારે એને સમજાવવાની કોશિશ કરી કે તું જહન્નમી ન બન, તું દોઝકના તરફ ન જા, અરે તું મારા તરફ આવીને જન્નત કમાવી લે, પરંતુ એ ન માન્યો. ઇમામ અલી સલામ ગયા અને કે શા માટે તું આ કરી રહ્યો છે? કહ્યું કે એટલા માટે, અગર જો આ કામ નહીં કરું,
શું થશે? અઝાન મોહતરમ એ કહે છે, અગર જો હું આમ નહીં કરું તો મારું જે ઘર છે એને બરબાદ કરી નાખવામાં આવશે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ફરમાવે છે, તને ઘરની જરૂરત છે, તને એમ લાગે છે તારું ઘર બહાર તોડી નાખવામાં આવશે, હું બેઠો છું, હું જમાનત લઉં છું કે તારા ઘરને હું આપીશ. આનાથી મોટી જમાનત શું જોઈએ ઇન્સાનને? એક ઇમામે વક્ત કહી રહ્યો છે ઇઝાને મોહતરમ. ત્યાર પછી ફરીથી કહે છે કે મારા બાલ, મારા કારોબાર, મારા બાગ, એ બધી વસ્તુને આ લોકો તહેસ નહેસ કરી નાખશે, બરબાદ કરી નાખશે. અઝાન મોહતરમ, અગર જ્યારે બુલંદ હિંમત નથી રહેતી, જ્યારે ઇન્સાન પાસે હિંમત નથી રહેતી, તો આ પ્રકારે કોઈ ને કોઈ રીતે બહાના બનાવતો હોય છે. કારોબાર તારો જોવે છે, તારા બાગ જોવે છે. મારા બાબા અલી મુર્તુઝા કેટલાય બાગ ઉગાવીને ગયા છે, જે મારા પાસે મોજુદ છે, એ બાગમાંથી અમુક બાગ હું તને આપી દઈશ. કહે છે કે મારા બાલ બચ્ચાઓને કતલ કરી નાખવામાં આવશે. જોઈ, આ છે ઉમર સાદ, જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ સામે આટલી જુર્રત કરી રહ્યો છે. હિંમત તો બતાવે છે ઇમામને સામે બોલવાની, પરંતુ આ ખોટી હિંમત છે કે જે ઇમામ અલૈહિસ્સલામના સાથે બોલી રહ્યો છે. ઇમામ કહે છે, તારા બાલ બચ્ચાઓની હિફાજતની જિમ્મેદારી મારા માથા ઉપર. તને એમ લાગે છે કે આ હુકુમત તારા બાલ બચ્ચાઓને કતલ કરી નાખશે, હું તારા બાલ બચ્ચાઓની જિમ્મેદારીની સિક્યુરિટીની હિફાજત કરવા માટે તૈયાર છું. ત્યાર પછી ફરીથી કહે છે કે નહીં, મને જે જોઈએ છે શહેરે રહેની હુકુમત જોઈએ છે. અસલ આ મકસદ ઉપર હવે આવી ગયો. ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે, આ ઉમરે સાદ, અલ્લાહથી ડર, તું જે શહેરે રહેની હુકુમત લેવા માટે આટલું બધું મારા ખૂનથી તું રંગીન તર તારા હાથને કરવા ચાહે છે, યાદ રાખી લેજે, શહેરે રહેની હુકુમત તો દૂરની વાત છે, શહેરે રહેના હુકુમતનો ઘઉંનો એક દાણો પણ તને ખાવો નસીબ નહીં થાય. અઝાન મોહતરમ, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ સામે આ હિંમત કરીને બોલી રહ્યો છું. કઈ હિંમત છે? આ ખોટી હિંમત. સાચી હિંમત શું હતી? સાચી હિંમત એ હતી કે ઇમામે વક્ત બોલાવી રહ્યા છે, રસૂલે ખુદાનો નવાસો બોલાવી રહ્યા છે. શું એને ખબર નહોતી કે રસૂલે ખુદાનો નવાસો છે? ખબર હતી અઝાન મોહતરમ. જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો એક સાથી, જે બચપા તમારા સાહેબ બહેન કરતું, અનસ ઇબ્ને સાદી, જે બહુ ઝઈફ હતા, એક વખત જાય છે ઉમરે સાદને સમજાવવા માટે, તો ઉમરે સાદ કહે છે કે શા માટે મને સલામ ન કરી? તો ઇમામે હુસૈન ઇસ્લામનો સાથી કહે છે કે શું ફરજંદે રસૂલને તું કત્લ કરવા માટે તૈયાર થયો છે તો પણ તું મુસલમાન બની શકે છે? શું તું મુસલમાન કહેવાય? સલામ તો મુસલમાનને કરવામાં આવે છે, સમજાવ શા માટે તું આ કરી રહ્યો છે? કહ્યું કે હા, આ રસૂલના નવાસા છે, અલી ઓ ફાતિમાના ફરઝંદ છે. એટલે જાણતો હતો, તે છતાં પણ હિંમત ન કરી કે ઇમામે હુસૈન અલી સલામ તરફ આવીને જન્નત કમાવી લે. જે રીતે જનાબે હુરે હિંમત કરી ત્યાંથી છોડીને, જનાબે હુર કોઈ મામૂલી નહોતા, બલકે કાફલા એ સર જે કરબલાના અંદર જે આખું લશ્કર હતું, ઉમરે સાદ પછી તકરીબન બીજા નંબરના જે સૌથી મોટા સિપાહી હતા, જનાબે હુર હતા, એ નસીબ થયું અને તે આવી ગયા જન્નત તરફ. અને આ મરદૂદ અને આ મલઉન જે છે ત્યાં ને ત્યાં વાસીલે જહન્નમ, હંમેશા માટે જહન્નમનો હકદાર થયો. તો આ ઇન્સાનના માટે જરૂરી છે કે અગર જો ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો સાથી બનવું છે, વક્તના ઇમામનો સાથી બનવું છે, તો એના માટે જરૂરી છે કે ઇન્સાન પોતાની હિંમત રાખે, બુલંદ હિંમત રાખે. જેટલી જેટલી બુલંદ હિંમત હશે, જેટલો જેટલો એનો મકસદ ઊંચો હશે, એટલી એટલી એની બુલંદ હિંમત હશે. સલવાત મોહમ્મદ વાલી મોહમ્મદ. અઝાન મોહતરમ, જોઈએ આપણે, ઇન્સાનનો મકસદ અમુક એવો હોય છે, બસ દુનિયાના અંદર થોડોક નાનો એવો મકસદ. એક સ્ટુડન્ટ હોય, વિદ્યાર્થી હોય, એનો મકસદ ફક્ત એ હોય
માં બાપ કહે છે એટલે ચલો સ્કૂલ જાઉં છું, ઓનલાઈન બેસું છું, અને કે મને કઈ મન નથી, આખો દિવસ કામયાબ નહીં થાય. માં બાપનું જોર છે ત્યાર સુધી ભણશે ને પછી ખતમ. એનાથી આગળ અમુક હોય છે કે નહીં, મને સર્ટિફિકેટ મળી જાય, આ ડિપ્લોમ કર્યું, આ કર્યું, ફલાણું કર્યું, આ એન્જિનિયરિંગ પાસ કરી જેથી મને સારી જોબ મળી જાય. એનો મકસદ શું છે? સારી જોબ સુધી રહેવાનો, બસ. એનાથી આગળ નથી. આ એનો મકસદ છે, આ એની હિંમત કહેવાય. અમુકને કે નહીં, મારે તો શીખવું જ છે, મારે તો ઇલ્મ હાસિલ કરવું જ છે, ભલે મને કોઈ સર્ટિફિકેટ મળે યા ના મળે, પરંતુ મને મારે ઇલ્મ શીખવું છે અને આગળ વધવું છે. આ બુલંદ મકસદ કહેવાય. એનાથી પણ બુલંદ મકસદ શું હોવો જોઈએ જવાનોનો? એ હોવો જોઈએ, આજની દુનિયાના અંદર હું અહીંયા રહીને ભણી રહ્યો છું, શીખી રહ્યો છું, આ બધી વસ્તુ મહેનત કરી રહ્યો છું, અને આ મહેનત કર્યા પછી જ્યારે મારા વક્તના ઇમામ જો ઝહૂર થઈ જાય તો ઇમામની હુકુમતના અંદર હું એમનો ખાદિમ બની શકું, એમના હુકુમતના અંદર કંઈક કામ આવી શકું. અગર જો આ મકસદ છે તો સૌથી મહાન મકસદ છે, અને આ મકસદ જે છે ઇન્સાનને બુલંદ હિંમતી આપે છે અને ઇમામનો સાથી બનાવશે. ઇમામના સાથી માટે પોતાના વિચારો બદલવાની જરૂરત છે. ભણે પહેલો છે એ પણ ભણી રહ્યો છે, બીજો છે એ પણ ભણી રહ્યો છે, ત્રીજો છે એ પણ ભણી રહ્યો છે, પરંતુ મકસદ જે છે બુલંદ નથી. અગર જો મકસદ બુલંદ છે કે મારા ઇમામ આવી જાય, હું કંઈક કરી શકું, એમની હુકુમતના અંદર ડોક્ટરની જરૂરત છે, હું ડોક્ટર બની શકું, અગર ઇમામની હુકુમતના અંદર એન્જિનિયરની જરૂરત છે, હું ત્યાં બની શકું. અઝીઝાને મોહતરમ, એ જે ભણતરના વચમાં જે કંઈ પણ મહેનતો કરી રહ્યો છે, આ મહેનતો બેકાર નથી, બલકે એની ઇબાદત ગણવામાં આવશે, કેમ કે એનો મકસદ બુલંદ છે. સલવાત મુહમ્મદ વાલી મુહમ્મદ. મોહતરમ, આપણે જો જેમ મકસદ ઇન્સાનનો બુલંદ હોય છે તો એ પ્રમાણે એની મહેનતો અને કોશિશો પણ વધી જાય છે. અમુકના મકસદ દુનિયાદારી હોય છે, અમુકના મકસદ દીનદાર હોય છે, તો આ બુલંદ હિંમતી ઇન્સાને ક્યાંથી ક્યાં પહોંચાડશે? જો કરબલાના મેદાનના અંદર ત્રણ શહીદ એવા છે, બાપ અને બે દીકરા, અમુક અસહાબે ઇમામે હુસેન અલી સલામના નામ તમારી ખિદમતમાં બયાન કરું છું. નામ યાદ રહે અને યાદ રહે, પરંતુ ઇન્સાન જે હું મેસેજ આપવા ચાહું છું કે ઇમામનો સાથી કેવી રીતે બની શકાય, ઇમામના સાથી બનવા માટે આપણને શું કરવું જોઈએ, ઇમામના સાચા સાથી કેવી રીતે બનાય. અઝાન મોહતરમ, ત્રણ શહીદ એવા, બાપ અને બે દીકરા. બાપનું નામ છે યઝીદ ઇબ્ને નુબાઈદ. આપણે એક યઝીદને ઓળખીએ છીએ, એના પર લાનત મોકલાવીએ છીએ, બેશક હજારો કરોડો યઝીદ ઉપર લાનત થાય, કેમ કે એનો હકદાર જ છે. પરંતુ યઝીદ ઇબ્ને નુબાઈદ, એના બે દીકરા ઉબૈદુલ્લાહ અને અબ્બાસ, ક્યાંના છે આ લોકો? અઝાન મોહતરમ, મૌલા ઇમામે મઝલુમે કરબલા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જ્યારે પત્ર લખ્યા, કુફા વાળાને એક પત્ર લખ્યા જનાબે મુસ્લિમ ના હસ્તક, જરા મુસ્લિમ ગયા અને શું શું થયું આપણે વાક્ય જાણીએ છીએ, પણ પત્રમાં શું હતું એ પણ આપણને જાણવું જોઈએ. જયારે મુસ્લિમ ના જરિયાથી કુફા વાળાને પત્ર લખ્યા એ આપણે જાણીએ છીએ, પત્રમાં શું હતું એ અહેમ વસ્તુ છે. બીજો પત્ર એક લખ્યો ઇમામે બસરા વાસીઓને, સુલેમાન ઇબ્ને અબા રઝીમ ના જરિયાથી, અને પત્રના અંદર શું લખ્યું હતું? અમ્મા બાદ. બસ આ ચાર લીટી જે ઇમામે લખી તે બયાન કર, તરજુમો કરું અને આગળ વધું. ઇમામે બસરા વાસીઓને, તમામ લોકો માટે પત્ર નહોતો લખ્યો, બલકે બસરાના અંદર જે મોટા મોટા હતા, જે કબીલાના સરદારો હતા, એમને પત્ર લખ્યો. અલા વઇન્ન સુન્નત કદ ઉમિતત વઇન્ન અલબિદત કદ વહિયત ફઇન તસ્મઉ કૌલી વઈન તોતે ઓ અમરી અહદેકુમ સબીલ અર-રશાદ. અઝાન મોહતરમ, ઇમામે પત્રના અંદર લખે છે કે તમે શું જોતા નથી કે સુન્નતે રસૂલને
ખતમ કરવામાં આવી રહી છે, મરી પરવારી છે સુન્નતે રસૂલ. સુન્નતે રસૂલ એ હતી કે અહલે બૈત અથારલે મુસલામ નો એહતરામ કરવામાં આવે. સુન્નતે રસૂલ એ હતી કે એમના પછી અલીને સાચા ખલીફા બનાવવામાં આવે, ઇમામ બનાવવામાં આવે. સુન્નતે રસૂલ ખતમ થઈ ગઈ છે, એહતરામ અહલે બૈત ખતમ થઈ રહ્યો છે. વા ઇન્નલ બિદઅત કદ ઓહિયત, અને જે બિદઅત છે દીનના અંદર રાખવામાં આવેલી છે, એને જીવતી કરવામાં આવેલી છે. ઇમામ એ સરદારોને કહે છે, ફઈન તસ્મઉ કૌલી, અગર જો તમે મારી વાતને સાંભળશો, વઈન તો તેઓ અમરી, મારા હુકમો પર તમે અમલ કરશો, ફાહદે અહદેકુમ સબીલ રશાદ, તો તમે હિદાયત પામી જશો. ઐઝાન મોહતરમ, આ ઇમામ આ પત્રના અંદર બયાન કરવા જાય છે કે જ્યાં પણ સુન્નતે રસૂલ ખતમ થઈ રહી હોય અને બિદાત જાહેર થઈ રહી હોય, તો તમારા માટે જરૂરી છે કે ઉભા થાઓ, સુન્નતે રસૂલને જીવતી કરો અને જે બિદત છે એને ખતમ કરો. જ્યારે ઇમામે આ પત્ર લખ્યો, સુલેમાન ઇબ્ન અબાર રઝીના ઝરિયાથી લોકો ભેગા થયા, જે સરદાર હતા ભેગા થયા, અને શું કરવું શું ના કરવું ઐઝાન મોહતરમ, અને એ લોકોના અંદર એટલી હિંમત ન થઈ કે એ લોકો ઇમામના સાથી બની શકે. એમાંથી આહનફ ઇબ્ન કૈસ કરીને એક કબીલાનો સરદાર મોટો હતો, પોતે ઇમામ અલૈહિસ્સલામને એક પત્ર લખે છે અને કહે છે, ફસબીર યા હુસૈન ફસબીર, આ હુસૈન તમે સબર કરો, જે થવાનું છે તો થશે જ. ઇમામ બોલાવી રહ્યા છે, આવો મારા સાથે, કહે છે સબર કરો, તો જે થવાનું છે થવાનું જ છે. ઐઝાન મોહતરમ, એવું ન બને કે આપણા વખતના ઇમામ આવવા માટે કોશિશ કરતા હોય, આવી જાય અને આપણને બોલાવે અને આપણે કહે છે મૌલા હજી સબર કરો ને, હજી તો મારે ઘણું કામ બાકી છે, મૌલા સબર કરો ને, હજી તો મારે કેટલાય કામ પેન્ડિંગના અંદર છે, કેટલા હિસાબ કિતાબ જોવાના છે. ઐઝાને મોહતરમ, આ બસરા વાળાઓએ કર્યું હતું, એના જવાબના અંદર આપણે એવું ન બને કે બસરા વાસીઓના જેમ આપણે પણ હલાક થઈ જઈએ. આનેબને કહેશે કહ્યું કે સબર કરો ઐઝાને મોહતરમ, પરંતુ આ પત્ર જે લઈને આવેલા હતા સુલેમાન ઇબને અબા રઝીન, એના સાથે શું વ્યવહાર કરવામાં આવ્યો, જેવી રીતે જનાબે મુસ્લિમને શહીદ કરવામાં આવ્યા, એ જ રીતે ઇબને ઝિયાદે જનાબે સુલેમાન ઇબને રઝીનને એમને શહીદ કરી નાખ્યા. આ લોકો જ જે એના નામ પર પત્ર લખ્યો હતો, એ લોકો હાથ પકડે છે અને હાથ પકડીને લઈ જાય છે. આ ઇબને ઝિયાદ આજો પત્ર લઈને આવેલો છે, આ હુસૈનનો સફીર છે, હુસૈન તરફથી આવેલો છે. હવે જ્યારે ભૂખ્યા વરુના સામે જ્યારે ગોશ્તનો ટુકડો નાખવામાં આવે તો શું હાલત થાય? આ ઇબને ઝિયાદ મલઉન, એમને ઉભા રાખે છે, ચારો તરફથી તીરોનો વરસાદ વરસાવવામાં આવે છે અને એમને શહીદ કરી નાખવામાં આવે. આ બસરાવાસીઓ હતા કે જે સરદાર હતા, પરંતુ હા, અમુક લોકો એવા પણ હતા કે જ્યારે સાંભળ્યું કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ નીકળી ગયા છે મદીનાથી, તો યઝીદ ઇબ્ને નુબાઇત પોતાના, એના 10 દીકરા હતા, 10 દીકરાઓને કહે છે, હું જઈ રહ્યો છું આકા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ તરફ, ચાલો મારા સાથે. 10 માંથી 2 સાથે આવ્યા, ઉબૈદુલ્લાહ અને અબ્દુલ્લાહ. અને આ મુલાકાત થાય છે ક્યાં? આ મુલાકાત થાય છે ઇમામ અલૈહિસ્સલામ જ્યારે મક્કાથી નીકળી રહ્યા હતા, પાછા આવી રહ્યા હતા ઇરાક તરફ, કુફા તરફ આવી રહ્યા હતા, ત્યારે મુલાકાત થાય છે. અને ઇમામ અલૈહિસ્સલામ એને ગળે લગાવે છે અને વેલકમ કહે છે, મરહબા કહે છે. ઐઝાને મોહતરમ, આ એવા પણ છે કે જે હિંમત દેખાડી કે પોતાના સમાજને છોડીને, પોતાના ઘરવાળાને છોડીને, પોતાની ઔલાદને છોડીને, મારા માટે જરૂરી છે કે સૌથી પહેલા હું મારા મૌલાના તરફ જાઉં, મારા મૌલાની ખિદમતમાં જાઉં, મારા મૌલા બોલાવી રહ્યા છે, સૌથી પહેલા મારી જિમ્મેદારી છે કે મારા ઇમામ તરફ જાઉં. આ હિંમત આપણને લેવાની છે કે અગર વખતના ઇમામ આવી જાય તો આપણને એવી હિંમત હોવી જોઈએ, નહીં કે કામકાજ બાકી છે, નહીં તો મારે હજી સફરમાં જવું છે, નહીં, ફકત મારે જવું છે તો મારા ઇમામ બોલાવે છે, એ ત્યાં જવું છે. સલવાત મોહમ્મદ વાલે મોહમ્મદ. ઐઝાન મોહતરમ,
જનાબે સહાબે કહેફ, જો આપણે નામ કુરાને મજીદા અંદર સૂરે કહેફ આખો છે આપણે જાણીએ છીએ, શા માટે એમનો આટલો મર્તબો અસહાબે કહેફનો? હિંમત દેખાડી. કેવાની હિંમત? શિર્કના સામે હિંમત. જે અલ્લાહના દુશ્મનો હતા એમના સામે હિંમત દેખાડી અને ત્યાંથી છોડીને પોતે ચાલ્યા ગયા. આજ સુધી જીવતા છે. અને જ્યારે વક્ત ઇમામ આવશે ત્યારે, જ્યારે ઇમામ ઝહૂર ફરમાવશે ત્યારે આવશે ને ઇમામના પાછળ લોકો નમાઝ પડશે અને ઇમામની મદદ કરશે, ઇમામના સાથી બની જશે. અઝાન મોહતરમ, હિંમત એના મુકાબલાના અંદર આવે છે પોતાની કમ હિંમતી. ઇન્સાન પોતાને જલીલ કરી નાખે, હિંમત નથી, એકદમ જલીલ થઈ જાય. નહીં, શરિયતના અંદર ઇન્સાન મોમિન પોતાને જલીલ કરી નાખે એ શરિયતને બરદાશ્ત નથી. કોઈ બંદે ખુદા, કોઈ મોમિન, કોઈ ઇમામ હુસેન અલી સલામનો ચાહવા વાળો કોઈ બીજાના સામે પોતે જલીલ બની જાય, બિલકુલ ઇસ્લામને પસંદ નથી. ભલે તમારી પાસે કઈ ના હોય, સૌથી મોટી વસ્તુ મોહબ્બત અહેલે બૈત છે, એનાથી કોઈ મોટી વસ્તુ નથી. દુનિયાદારી માટે કોઈ જલીલ બની જાય, એક વાક્ય મળે છે, છઠ્ઠા આકા ઇમામે જાફર સાદિક અલૈહિસ સલાતુ વસલામ, ઇમામ અલૈહિસ સલામના સામે એક માણસ આવે છે કે મૌલા મારા પાસે કઈ પૈસા વૈસા નથી, મારા દોસ્તો ફરવા માટે જાય છે, ફરવા માટે જાય છે, મને પણ એવું દિલ ચાહે છે ફરવા માટે જાઓ પણ પૈસા નથી. હું એ લોકોને કીધું કે તમે જાઓ છો, હું પણ, મારે પણ તમારા સાથે આવવું જ છે, ભલે તમે મને તમારા સાથે લઈને ગુલામી કરાવજો, વાસણ ધોવરાવજો, તમારે જે પથારી હશે એ સરખી કરી નાખીશ, કપડાં ધોવાના હશે કપડાં ધોઈ નાખીશ, આ બધું તમારા સાથે આવવું જ છે. ઇમામ અલૈહિસ્સલામ કહે છે, એક બંદે મોમિન માટે નાઝેબા છે, સારું નથી કે બીજાના સામે પોતાને જલીલ કરે. ભલે તારા પાસે પૈસા નથી, ન જા સફરના અંદર, પરંતુ આ રીતે જિલ્લત તો બરદાશ્ત ન કર. પરંતુ હા, અમુક જગ્યા પર ઇન્સાન ચાહે તો જલીલ થઈને પણ સફર કરી શકે છે. એ કઈ જગ્યા ઉપર? અગર ઇન્સાનના પાસે પૈસા નથી, સગવડ નથી, તો અગર તે બંદે મોમિન કહે કે ભાઈ મારે ઝિયારત ઇમામે હુસૈનમાં જવું છે, મારે ઇમામે હુસૈનના પાસે જવું છે, ભલે તું મને ખિદમત કરાવ, તો ત્યાં આગળ ખિદમત કરવું ફક્ત ફખરની વાત છે, અને ફખરની નહીં બલકે આનો અજરો સવાબ પણ રાખે છે કે જે ઝવ્વાર છે એની ખિદમત કરી રહ્યો છે. તો અહેલે બૈત તારલમુ સલામની ઝિયારત માટે હોય તો સવાબ છે, અગર ઇન્સાનની ગુલામી માટે હોય તો એ પછી ઝિલ્લત છે. સલવાત મોહમ્મદ વાલે મોહમ્મદ. અઝાન મોહતરમ, તો બુલંદ હિંમતી જેના અંદર આવી ગઈ એ માણસ આગળ વધીને કામયાબ થઈ જાય છે, અને જેના અંદર કમ હિંમતી આવી, દુનિયાદારીના અંદર તો હિંમત છે પરંતુ ઇન્સાનને પોતાના ગુનાહોને સાફ કરવા માટે, ગુનાહોને છોડવા માટે હિંમત નથી, તો તે આગળ ન વધી શકે. હિંમતની જરૂરત ફક્ત એમ નથી કોઈના સામે બોલવું હોય તો હિંમત છે, પરંતુ મારા અંદર જે ગુનાહની આદત છે એને છોડવા માટે હિંમત નથી. અઝાન મોહતરમ, આ માણસ હિંમતી ન કહેવાય. પોતાના ખ્વાહિશાતના ઉપર પોતાને કંટ્રોલ કરે, આ હિંમતી. નફ્સ લઈ રહ્યો છે ઊંધા રસ્તા ઉપર, પરંતુ એને વિરુદ્ધના અંદર આપણે અલ્લાહ રસૂલને અહેલે બૈત જે કહે એ રસ્તા પર ચાલીએ, આ હિંમત કહેવાય. એક વખત ઇમામ અલૈહિસ્સલામના જે આજે શહાદત પણ હતી ચોથા ઇમામની, તો એના વિશે એક વાક્ય આવ્યું તો પેશ કરી નાખું. હિંમત કોને કહેવાય? ચોથા આકા ઇમામે સજ્જાદ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ સલાતુ વસલામ, ઇમામ અલૈહિસ્સલામની જિંદગીમાં જે મુસીબતો આવી, આપણે ગઈકાલે મસાયમાં સાંભળ્યા, તે સિવાય પણ ઘણી બધી મુસીબતો એક ને એક હતી.
જે એ જમાનાના અંદર 20 વર્ષ જે હાકીને મદીના હતો, હિશામ ઇબ્ને ઇસ્માઇલ કરીને, જે અબ્દુલ મલિક ઇબ્ને મરવાનનો ગવર્નર હતો, ખાસ અબ્દુલ મલિક ઇબ્ને મરવાન તરફથી હુકમ હતો કે આ સૈયદ સજ્જાદ ઉપર જેટલી તમે તકલીફો આપી શકો રજા છે. બિલકુલ કોરા કાગળના અંદર લખી દેવામાં આવ્યું કે મારા તરફથી કોઈ પાબંધ જેટલી તકલીફ આપી શકો આપો. હવે જેના દિલના અંદર દુશ્મની હોય, જેના દિલના અંદર અહેલે બેત પ્રત્યે બુગ્ઝ હોય, ફક્ત આપણે વિચાર કરી શકીએ છીએ કે ઇમામે સજ્જાદના ઉપર એ કેટલી મુસીબતો વરસાવી હશે. અઝાન મહતરમ, કોઈ પણ આ દુનિયાના અંદર જેને આપણે કે અમર પટો એટલે હંમેશા માટે કોઈ રહેવાનું નથી, આજે કોઈ દુનિયાથી ગયું તો કાલે આપણો પણ વારો આવશે. હુકુમત અબ્દુલ મલિક ઇબ્ને મરવાન દુનિયાથી વાસી લે જહન્નમ થયો. જ્યારે એ ગયો તો એના જગા પર એનો દીકરો આવ્યો. એના દીકરા જ્યારે એનો દીકરો આવ્યો તો એના જે આજુબાજુ રહેવા વાળા હતા એ બધાને ત્યાંથી હટાવી નાખ્યા. જેમ એક હુકુમત બદલાય બીજી હુકુમત આવે એટલે બધાને હટાવી નાખે, બધાને હટાવી નાખ્યા. એમાં આ હિશામ ઇબ્ને ઇસ્માઇલ હતો એને પણ હટાવી દેવામાં આવ્યો. હવે આ એક આમ માણસ બની ગયો. પરંતુ જે મદીનાના રહેવાસીઓ હતા એ લોકો પત્ર લખે છે વલીદને કે અમારો પ્રભુ બહુ જુલ્મ કરેલો છે. ખાલી ઇમામ પર જ નહીં, બલકે જે બીજા લોકો હતા એ લોકોના ઉપર પણ અત્યાચાર કરતો હતો, જુલ્મ કરતો હતો. ત્યાંથી વલી તરફથી આવે છે કે જેના સાથે આ જેવો વ્યવહાર કર્યો હોય એ પ્રમાણે આના સાથે પણ તમે વ્યવહાર કરો. કેદ કરી નાખવામાં આવ્યા, બાંધવામાં આવ્યો, ચલો બાંધી નાખીને એલાન કરી દેવામાં આવ્યો કે મદીનાના અંદર કે જેના સાથે જેવો વ્યવહાર કર્યો હોય, કોના પર જુલ્મ કર્યો હોય, કોને લાત મારી હોય, કોને હાથ મારી હોય, કોને ચાબુક મારી હોય, જેના સાથે જે કર્યું હોય આના સાથે બધા એ પ્રમાણે કરો. લોકો આવતા ગયા, આને મારતા ગયા, કોઈ લાત મારે છે, કોઈ હાથ મારે છે, કોઈ લકડીથી મારે છે, પોતાના રીતે પોતાના દિલની ભડાસ નીકાળી રહ્યા છે. ઇમામ સૈયદ સજ્જાદ બોલાવે છે પોતાના ખાનદાનને, બની હાશિમને ભેગા કરે છે. અરે બની હાશિમ, અરે મારા ખાનદાન વાળાઓ, બતાવો તમારો શું વિચાર છે. બની હાશિમના પણ લોકો એ જ કહેવા લાગ્યા કે એ મૌલા, આટલો સારો મોકો ફરીથી નહીં આવે. આ દુશ્મન, આ ઝાલિમ આપણા માટે કોઈ પણ લમ્હો બાકી નથી રાખ્યો, કોઈ પણ એક સેકન્ડ પણ બાકી નથી રાખી કે જે આપણા પર જુલ્મ ન કર્યો હોય. આપણે પણ એને મારશું, બદલો લેશું, તકલીફ આપશું. પરંતુ હવે અહીંયા આગળ સૈયદ સજ્જાદની હિંમત જોઈએ. અઝાન મહતરમ, આ હિંમત આપણા અંદર આવવી જોઈએ. અગર આપણો સગાવાલો હોય, અગર આપણો દોસ્ત હોય, અગર આપણો બિરાદર હોય, અગર આપણો સમાજનો માણસ હોય, અગર કોઈ મોમિન છે, અગર એનાથી ભૂલ થઈ ગઈ, ભૂલ નહીં અગર કોઈ એવું કામ કરી તો હવે એના સામે આપણે બદલો લેવો છે યા સૈયદ સજ્જાદની સીરત અપનાવી છે. સૈયદ સજ્જાદ કહે છે, મારા જદ મૌલાએ કાયનાત અમીરુલ મુમિનીન અલી ઇબ્ને અબી તાલિબ અલયહિસ સલાતુ વસલામ, મારા જદે ફરમાવેલું છે, જ્યારે તમે કોઈના પર કાબુ મેળવી લો તો તમે એના શુક્રના અંદર એને માફ કરી લો. હવે આપણા કબજાના અંદર છે, તો હવે મારા જદે ફરમાવ્યું, આપણા જ્યારે કબજામાં છે તો અલ્લાહને શુક્ર એ અદા કરો કે એને છોડી દો, એને નિહાલ પર છોડી દો. છે શું આપણા અંદર આવી હિંમત? કોઈ એક ગાળ બોલ્યું હોય તો સામેથી ત્રણ તો જાય કમસે કમ. ફૈઝાન મહતરમ, યાદ રાખવું જોઈએ ગાળ બોલવું હરામ છે, એ કોઈ દિવસ ઇમામનો સાથી નથી બની શકતો. આપણે છઠ્ઠા ઇમામના માટે જોયું છે, ઇમામનો સાથી હતો એના ગુલામને, જે ગુલામ ગેર મુસલમાન હતો એને ગાળ બોલે છે, ઇમામ પૂરી જિંદગી એને પોતાના બાજુમાં રાખતા નથી. તારા ગુલામને તું ગાળ બોલે છે? સીરત શેર સજ્જાદ શું છે? એટલું જ નહીં, કહ્યું કે નહીં એને છોડી દે નહાલ ઉપર. અને ફરમાવે છે બની હાશિમને, લો મારા પાસે 1000 દિરહમ,
સામે પૈસા જીરામ જાળને આપવામાં આવે ત્યાં આગળ આપવા જાય છે કે કેવાના પૈસા છે, કહ્યું કે સૈદે સજ્જાદ મોકલાવેલા છે. આંખમાં આંસુ આવી જાય છે એના. હું કેવો કમબખ્ત કે પૂરી જિંદગી એમને અઝિયત અને તકલીફ આપી અને આ કેવા મહાન અખલાકના માલિક કે મારી મુસીબતોના અંદર મને તો એમ હતું કે બધા જે બદલો લેશે એમાં મને કઈ વાંધો નથી, પરંતુ જો સૈયદ સજ્જાદ બદલો લેશે તો હું જીવી નહીં શકું. પરંતુ એને એમ થયું કે આ સૈયદ સજ્જાદ જે બદલો લીધો છે આ એવો બદલો છે. એઝાન મોહતરમ, 1000 દિરહમ આપવામાં આવ્યા. પછી ઇમામે એને કહેવડાવ્યું હતું, જા જ્યાં સુધી તું કેદના અંદર છે ત્યાર સુધી તારા બાલ બચ્ચાઓની ભરણ પોષણની જવાબદારી પણ મારા માથે છે. આ અખલાક જણાબે સૈયદ સજ્જાદ, આ વસ્તુ આપણને લેવાની છે જેથી દુનિયાના અંદર અખલાક અહેલે બેતની ખુશબુથી લોકો દિલો અને અક્કલ મોઅત્તર થઈ જાય અને અહેલે બેતના સાથી બની શકે. સલવાત મોહમ્મદ વાલી મોહમ્મદ. ઇન્સાનને આવી હિંમત લાવવાની છે જે સૈયદ સજ્જાદ અંદર હિંમત હતી, એવી હિંમત લાવવાની છે કે જે મૌલા ઇમામે હુસૈનને હિંમત હતી, એવી હિંમત જે અસહાબે ઇમામે હુસૈનમાં હિંમત હતી. આપણે સાંભળી લઈએ છીએ મસાહેબના અંદર કે ભાઈ ઇમામે હુસૈન ઇસ્લામના સામે એક માણસ આવીને, એક સાહાબી આવીને ઊભો થઈ ગયો અને ઇમામ અલી ઇસ્લામ શાંતિથી નમાઝ પઢી લીધી. કોઈ દિવસ વિચાર્યું અગર સામેથી કોઈ પથ્થર પણ આપણા પાસે નાખીને આપણે માથું ઝુકાવવામાં કોશિશ કરતા હોય છે, મને ન લાગવો જોઈએ. સામેથી કે તીર આવે તો અસહાબોએ પોતાના છાતી પર તીર લીધા છે, પોતાના હાથથી તીરોને રોક્યા છે, પોતાના શરીરથી તીરોને રોક્યા છે કે મારા ઇમામને તકલીફ ન પહોંચે. આ સાહબ જે ઇમામના સાથી બને છે શું એમને ખબર નથી કે ઇમામ અલેસલામ શહીદ થવા માટે જાય છે, અમે શહીદ થશું. જે લોકો આશુરના દિવસે ઇમામના સાથી બન્યા, જે શબે આશુરના ઇમામના સાથી બન્યા, જે ઇમામ અલેસલામ શહીદ થઈ ગયા એના પછી સાથી બન્યા, શું એ લોકોને ખબર નથી કે આપણે શહીદ થવાનું છે, દુનિયાથી જવાનું છે? અહીસાન મોટર ખબર હતી તે છતાં પણ ઇમામનો સાથ આપીને હંમેશા હંમેશા માટે ઇમામના સાથી બની ગયા અને જન્નતને ખરીદી લીધી. સલવાત મોહમ્મદ વાલે મોહમ્મદ. અઝાન મોહતરમ, અગર બુલંદ હિંમતી છે તો બુલંદ હિંમતને આપણને એ રસ્તામાં વાપરવાની છે જે અહેલે બેતનો રસ્તો છે, એ રસ્તામાં નથી વાપરવાની કે જે દુશ્મનાને અહેલે બેતનો રસ્તો છે. હાઝીઝો, આ હિંમત આપણને કરબલાથી મળે. કરબલા મુકમ્મલ દર્શ છે. અઝાન મોહતરમ, એક એક વસ્તુ તમારી ખિદમતમાં પેશ કરું છું પહેલી મજલિસથી, જેથી કરીને કે આપણે આપણી આ જિંદગી અહેલે બેત અથાર અલી મુસલામના જીવનના જેમ જીવી શકીને અને બહેતરીન જિંદગી કરી શકીએ અને ઇમામના સાથી બની શકીએ. જે શખ્સ, જે માણસની હાલત એવી હોય, જેમ ગઈકાલે બયાન કર્યું હતું કે અગર જો સૈયદ સજ્જાદની હિંમત ના હોત તો કરબલામાં જ એમનો દમ નીકળી ગયો હોત. અઝાન મોહતરમ, આટલી આટલી શહાદતો પછી પણ, આવી ઘરની હાલતો પછી પણ સૈયદ સજ્જાદ હિંમતના સાથે કાફલાને આગળ વધારી રહ્યા છે. હર કદમ ઉપર એક એક મુસીબત, હર કદમ ઉપર એક નવી શહાદત. અઝાન મોહતરમ, આ ઇમામ સૈયદ સજ્જાદ, અરે એમના ઉપર જેટલો ગિરિયા કરીએ આપણે ઓછો છે, જેટલું રોજીએ એટલો ઓછો છે. અઝાદારો, સૈયદ સજ્જાદની કઈ કઈ મુસીબતોને ગણાવું. હા, અરે કરબલાથી કુફા પહોંચ્યા, કુફામાં અરે બહારે જ્યારે રોકાવવામાં આવ્યા ત્યાર પછી જ્યારે કુફાના બજારોના અંદર ફેરવવામાં આવ્યા, એ ગૈરતમંદ ઇન્સાનના માટે કે જેમની ઔરતોને અરે સૂરજ કોઈ દિવસ અરે સૂરજની કિરણ ન પડી હોય,
હોય અને તે ગેરતમંદ ના સામે એની માં બહેનો અને ખુલે સરબાજારમાં મોજુદ હોય, સૈયદ સજ્જાદ ને અરે દુનિયાથી જવા માટે આ કાફી હતું, અરે હિંમત સંભાળે છે. હા જાદારો, અરે કાફલો કુફાના બાજારમાં એક જગ્યા પર પહોંચે છે. શું જોયું? અરે એક એલાન કરી દેવામાં આવ્યું હતું, તમામ ઔરતો અરે પોતાના ઘરની છત ઉપર ચડી જાય. અરે જોવો, અરે બાદશાહ કેવી રીતે અરે કાબિજ થયો છે, જીતીને આવે છે. જાદારો એક વખત જનાબે ઝૈનબ, અરે જનાબે ઝૈનબ ના બાજુમાં જનાબે સકીના બેઠા હતા. જ્યારે કરબલાથી નીકળ્યા હતા ત્યારે જનાબે સકીનાને બાંધી નાખવામાં આવ્યા હતા જાદારો, પરંતુ જ્યારે કુફા આવ્યા, કુફાના પછી જ્યારે બાજારમાં લઈ જવામાં આવ્યા ત્યારે જનાબે સકીનાને જનાબે ઝૈનબના સાથે બાંધવામાં આવ્યા. જે સૈયદે સજ્જાદને અને ત્યાંથી મહેમ ત્યાંથી અરે ઊંટના ઉપર લાવવામાં આવ્યા હતા. અરે હવે સૈયદે સજ્જાદને અરે કુફામાં જમીન પર ઉતારીને ચલાવવામાં આવે છે. અજાદારો, અરે જ્યારે આ કાફલો એક જગા પર પહોંચે છે જ્યાં આગળ તમામ બીબીઓ અલગ અલગ રીતે જોઈ રહ્યા હતા, અમુક રોઈ રહ્યા હતા, અમુક લોકો તમાશો જોઈ રહ્યા હતા. એવામાં જનાબે ઝૈનબને જનાબે સકીના કહે છે, પુપી અમ્મા હાય પ્યાસ, હાય પ્યાસ. અજાદારો, અરે જનાબે સકીનાની પ્યાસ ક્યારે બુજાઈ? તારીખમાં નથી મળતું, બે વસ્તુ નથી મળતી. અરે સૈયદે સજ્જાદને કેટલા કોડા મારવામાં આવ્યા, સૈયદે સજ્જાદને કેટલી ચાબુકો મારવામાં આવી, તારીખમાં નથી મળતું. અરે જનાબે સકીના કેટલા પ્યાસા અને ક્યાં સુધી પ્યાસા રહ્યા એ નથી મળતું. અજરકુમ અલ્લાહ તમને અઝાદાર અને ઇમામે હુસૈન શુમાર ફરમાવે. હા અઝાદારો, અરે જ્યારે ઊંટના ઉપર બે કજવા ઊંટોના ઉપર જનાબે સકીના કહે છે, પુપી અમ્મા પ્યાસ લાગેલી છે, એક મોમિનાએ સાંભળી લીધું અને મોમિનાએ જ્યારે સાંભળ્યું ત્યારે કહ્યું કે જાઓ એ કનીઝ જલ્દીથી જાઓ અને પાણી લઈને આવો, કેમ કે ઘર ઉપર હતા, જે ઊંટ ઊંચા હતા છત પર બેઠા હતા, કહ્યું કે આ પાણી. પરંતુ પાણી જ્યારે તમે પીઓ એના પહેલા મારી એક દુઆ છે, એ દુઆ કરી લેજો. કહ્યું કે આ બયાન કરો. હા એક દુઆ હતી, હવે બે દુઆ થઈ ગઈ છે, કે બતાવો જલ્દી શું દુઆ છે. અઝાદારો, અરે એક વખત અરે કહે છે, પહેલી દુઆ એ છે, જેવી રીતે તમે લોકો યતીમ થયા, અરે જે રીતે તમને અરે આ બાજારમાં ફેરવવામાં આવેલા છે આવી રહ્યા છે, એ રીતે અમારી ઔલાદને ન ફેરવવામાં આવે, અમારા બચ્ચાઓને ન ફેરવવામાં આવે. જનાબે ઝૈનબના દિલથી પૂછો, અરે કેવી રીતે બરદાશ્ત કર્યું? હા જાદારો, જનાબે સકીના નાના નાના હાથને ઊંચા કરે છે, હાથને ઊંચા કરીને દુઆ કરી, કહ્યું કે હે મોમિના બતા બીજી દુઆ શું છે. કહ્યું કે હે બેટી અરે પાણી પી લો. કહ્યું કે નહીં, સૌથી પહેલા તારી દુઆ બતાવ અને પછી અમે પાણી પીશું. કે બીજી દુઆ એ છે, મારા આકા અને મૌલા, મારી શહેજાદી, અરે મદીનામાં રહે છે, અલ્લાહ એમને સલામત રાખે. તારી શહેજાદી કોણ છે? કહ્યું કે મારી શહેજાદી ઝૈનબ છે. અઝાદારો, એક વખત જનાબે ઝૈનબ આજુબાજુ જોવે છે, પોતાના થોડા વાળ હટાવ્યા, આ ઉમ્મે હબીબા, અરે ના ઓળખી શકી, આ ઉમ્મે હબીબા, અના ઝૈનબ, હું ઝૈનબ છું, અરે મારા ભાઈ સર મોકે નેઝા પર છે. ઉમ્મે હબીબા એ વખત કહેવા લાગ્યા, અરે શહેજાદી, અરે આખા અબ્બાસ ક્યાં ચાલ્યા ગયા, અરે ઘોડાની ગરદન ઉપર મારા ભાઈ અબ્બાસ દોસર લડકી. ألا لعنة الله على القوم الظالمين. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إلهي بحق زهرا وابيا وبالي أبني إمارة الله مريم مقتصر مدلس قبول فرما.
અમારા અલ્લાહ મોહમ્મદ અને આલે મોહમ્મદ ના સદકામાં હાજરીની તમામ નિદિલી હાજતો પૂરી ફરમા. જનાબે ઇમામ સજ્જાદની અસીરીના વાસતે મારા અલ્લાહ જે બીમાર હોય તમામ બીમારોને શફાએ કામિલ આજલા નસીબ ફરમા. અય ખુદા અય ખુદા અય ખુદા અય મારા માબૂદ તારી બારાને રહેમત નાઝિલ ફરમા. અય ખુદા હાજરીની તમામ દિલી હાજતો પૂરી ફરમા. અય ખુદા અમને સાચા મોહિબાને અહેલે બૈતમાં શુમાર ફરમા. અમારા ઈમાનને છેલ્લા શ્વાસ સુધી સહી અને સલામત ફરમા. અય ખુદા મોહમ્મદ અને આલે મોહમ્મદ ના સદકામાં અય મારા માબૂદ તારી આખરી હુજ્જત વક્તના ઇમામ ઇમામ અસર અલૈહિસ્સલામ ઝહૂર મતા અજીલ ફરમા. તેમના અનસાર માં شمار فرما. ربنا تقبل منا انك انت السميع العليم.